હાલમાં વિદ્યાર્થીઓની શાળામાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે। નવા સપના, નવા ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ નવા ધોરણમાં નવી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે વિદ્યાનો આરંભ કરી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓ પર સરસ્વતીની જો કૃપા હશે તો તેમને પોતાના લક્ષ્ય હાંસલ કરવામાં વધુ સરળતા મળશે। તો ચાલો આજની ખાસ વાતમાં જાણીએ વિદ્યા આરંભ કરવાના શાસ્ત્રીય ઉપાય। તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન। મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજનો જે ઉપાય જે છે એ નાના બાળકો માટે છે, વિદ્યાર્થીઓ માટે છે। કેમ કે ઘણા બાળકોને વિદ્યારંભની શરૂઆત થતી હોય છે। આપણ મનુષ્યના જીવનમાં અલગ અલગ પ્રકારના સંસ્કાર હોય છે, ગર્ભાધાર સંસ્કાર, પુંસમન સંસ્કાર, સીમન સંસ્કાર, ચૌલકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, વેદ પ્રારંભ સંસ્કાર, વેદ વિસર્ગ સંસ્કાર, અગ્નિ સંસ્કાર, વાગદાન સંસ્કાર, પાણીગ્રહણ સંસ્કાર, ઘણા બધા સંસ્કારો, સોળ સંસ્કારી મનુષ્ય જીવ ગણવામાં આવે છે। પરંતુ એમાંથી એક સંસ્કાર છે વેદ પ્રારંભ સંસ્કાર। જ્યારે બાળક પહેલી વખત સ્કૂલમાં જાય એ દિવસને વેદ પ્રારંભ સંસ્કાર કહેવામાં આવે છે, એની પણ આખી વિધિ વિધાન શાસ્ત્રમાં જણાવેલી છે। પરંતુ મિત્રો, આજના દિવસે હું તમને જણાવીશ કે જે કોઈ બાળક પહેલી વખત સ્કૂલમાં જતું હોય અથવા જે લોકોનો વેકેશન પૂર્ણ થયા હોય અને આગળના ધોરણમાં કદાચ જતા હોય તો તે લોકોએ આજના દિવસમાં, મતલબ કે પહેલા દિવસમાં શું ઉપાય કરવો જોઈએ, કયા દિવસે સ્કૂલ જવાની શરૂઆત કરવી જોઈએ, અને તે બધી માહિતી હું કાર્યક્રમમાં કહેતો હોઉં છું ને આજે વિશેષ કહીશ। કેમકે જ્યારે આ બધા ઉપાયો શાસ્ત્રમાં લખ્યા છે, ભગવાન કૃષ્ણ ભગવાન પણ જ્યારે ભણવા ગયા હતા, રામજી પણ ભણવા ગયા હતા, કેમકે વિદ્યાર્થી અવસ્થામાં ભણવું બહુ જરૂરી છે। કૃષ્ણ ભગવાન સાંદીપની આશ્રમની અંદર અભ્યાસ અધ્યયન કરવા ગયા હતા, અને જે ભણે એ જીવનમાં કંઈક કરે, ધના ધર્મ તત સુખમ, વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રત્વમ, પાત્રત્વમ ધનમ આપનોતિ ધના ધર્મ તત સુખમ। જે બાળકને જીવનમાં કંઈ કરવું છે, સુખી થવું છે, તો એને પહેલું અભ્યાસ કરવો જરૂર છે। મૂળનું બહુ મહત્વ છે, વૃક્ષનું જેટલું મહત્વ નથી, પણ એનું મૂળ સારું હોય તો મોટું વૃક્ષનું નિર્માણ થાય છે, અભ્યાસ સારો હોય તો જીવન સારું હોય છે। જે સારો અભ્યાસ કરે છે, વિદ્યા દદાતિ વિનયમ, અભ્યાસ સારો હોય, એનામાં સંસ્કાર સારા હોય, એ માણસની પાત્રતા સારી હોય, અને સારી પાત્રતા હોય તો જીવન સાથી સારું મળે, નોકરી સારું મળે, સારું ધન મળે અને ગાડી બંગલા બધું મળે, કેમ કે અભ્યાસ સારો છે। પણ જેનો અભ્યાસ નથી, એ માણસમાં બોલવાને ડિસિપ્લિન નથી, એનામાં સંસ્કાર નથી હોતા, જેનો અભ્યાસ નથી એ માણસને જીવન સાથી સારું ન મળે, નોકરી સારી ન મળે અને વધારે પગાર પણ ના હોય, કેમ કે એનો અભ્યાસ નથી। એટલે મૂળ વાત એ છે કે મૂળ સારું તો વૃક્ષ સારું, એમ અભ્યાસ સારો તો ધના ધર્મ તથા સુખમ, જીવનના બધા સુખોને માણસ ભોગવી શકે છે। એટલે પહેલી વાત આવે અભ્યાસ। અભ્યાસ જ્યારે કરવો હોય ત્યારે શાસ્ત્ર શું કહે છે, વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠો મધ્યમો ભૃગુભાસ કરો કનિષ્ઠો ભૌમ સૌરી ચ અવિદ્યા બુદ્ધ સોમયો। જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરવો હોય અથવા તેનો અભ્યાસ માટે જવું હોય ત્યારે કયો વાર તમારે શ્રેષ્ઠ ગણાય છે, વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠો, ગુરુવારનો દિવસ હોય એ દિવસથી તમારે શરૂઆત કરવાની અભ્યાસની। કેમ કે ગુરુ ગ્રહ, તમે ભણવા જાઓ છો ને એ શિક્ષક છે, એને પણ આપણે ગુરુ કહેવામાં આવે છે, અને ગુરુવારનો દિવસ જ્ઞાન માટે, અભ્યાસ માટે, શૈક્ષણિક ક્ષેત્ર માટે શુભ ગણવામાં આવે છે। એટલે શાસ્ત્ર એવું કહે છે કે ગુરુવારના દિવસે તમે આની શરૂઆત કરી શકો। સાથે સાથે શુક્રવાર અને રવિવાર મધ્યમાં, એને મધ્યમ ગણવામાં આવે છે। ત્યાર પછી મંગળવાર અને શનિવાર, એનાથી કનિષ્ઠિકા એનાથી થોડા ઓછા ગણવામાં આવે છે, અને બુધવાર એ એમાં આપણે નિષેધ ગણવા, મતલબ એમાં આપણે ન જવું જોઈએ। સૌથી બેસ્ટ ગુરુવાર, બીજા નંબરની શુક્રવારે જવાય, પણ ગુરુ સૌથી બેસ્ટ। ગુરુવારના દિવસે વિદ્યારંભની શરૂઆત કરવી જોઈએ। હવે એ દિવસે આપણે શું કરવું જોઈએ, શક્ય હોય તો નાનું બાળક જ્યારે પહેલી વખત સ્કૂલમાં જાય અથવા નવ વર્ષની શરૂઆત થાય
ત્યારે તે બાળક જોડે વિઘ્નહર્તા ગણપતિ દાદાની પૂજા કરી અને ગોર પ્રસાદ ગણપતિને ખવડાવી મતલબ ધરાવીને પછી બાળકને પ્રસાદમાં ખવડાવવું જોઈએ. ગોર બાપાને બોલાવી અને ગોર બાપા અને માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ તે બાળકને. તમારા કોઈ બ્રાહ્મણ હોય એના આશીર્વાદ લેવાના. કુલ ગુરુ જેને શાસ્ત્રમાં કહેવામાં આવે છે, જે કુલના ગુરુ હોય એ બાળકને પહેલી વખત ભગવાનની પૂજા કરી અને માતા પિતા અને કુલ ગુરુના આશીર્વાદ લઈને એ બાળકને દહીં શક્કર મતલબ દહીંમાં સાકર નાખીને એને ખવડાવવા ખવડાવીને સ્કૂલમાં મોકલવો જોઈએ. સાથે સાથે જો એ દિવસે વિદ્યા પ્રારંભનો દિવસ હોય તે દિવસે એક પુસ્તકની પૂજા કરાવીને તમે મોકલો તો પણ સારું છે. પુસ્તકનું દાન એ દિવસે કરો તો પણ સારું છે. અને સાથે સાથે જો તે બાળકના મુખમાં એના મોઢામાં સરસ્વતી બિરાજમાન કરાવવાની છે, જેમ કે કૃષ્ણ ભગવાને પણ જ્યારે બંસી વગાડતા હતા ત્યારે માં શારદાનું આવાહન કર્યું. અને શારદા એ જ્ઞાનની દેવી છે, વિદ્યાની દેવી છે, સંગીતની દેવી છે. તો અહીંયા નાના બાળકોને જ્યારે અભ્યાસની શરૂઆત કરો તો માતાજી માં શારદાના જે 12 નામ છે તે 12 નામ એના મુખમાંથી બોલાવવાની કોશિશ કરજો. કયા 12 નામ છે એ પણ આજના કાર્યક્રમમાં તમને કહું છું. પહેલું નામ છે ઓમ ભારતીય નમઃ, માતાજી નામ છે. પહેલું નામ છે ભારતી, સરસ્વતી, શારદા, હંસવાહિની, તો તમારે એટલે બોલવાનું ઓમ ભારતીય નમઃ. બીજું નામ બોલવાનું ઓમ સરસ્વતીય નમઃ, ઓમ શારદાય નમઃ, ઓમ હંસવાહિન્ય નમઃ, ઓમ જગત્ય નમઃ, ઓમ વાગેશ્વર્ય નમઃ, ઓમ કુમુદ્ય નમઃ, ઓમ બ્રહ્મચારિણ્ય નમઃ, ઓમ બુદ્ધિદાત્રે નમઃ, ઓમ વરદાયિન્ય નમઃ, ઓમ ચંદ્રકાંતિય નમઃ, ઓમ ભુવનેશ્વર્ય નમઃ. આ માતાજીના 12 નામ છે. 12 નામ જો બાળકના મુખમાંથી ધીરે ધીરે બોલાવો અથવા એના વતી જો એના માતા પિતા પણ બોલશે અને માં સરસ્વતીને પ્રાર્થના કરશે તો ચોક્કસ તે બાળકને સારી વિદ્યામાં સફળતા પ્રાપ્ત થશે. અને નાના બાળકના ભાગ્યમાં તિલક કરીને માતાજીને દોરો સ્પર્શ કરીને હાથમાં નાડછડી બાંધીને અને જે પુસ્તક હોય એને બરાબર તૈયાર કરી પુસ્તકો ઉપર અથવા જે બેગ હોય તો એ બેગને પણ સ્કૂલ બેગને પણ તિલક કરીને દીવો કરાવીને તમે પ્રસ્થાન કરાવજો. એનાથી તે બાળકને સારી વિદ્યાની પ્રાપ્તિ થશે. અને વિશેષ કોઈ બ્રાહ્મણ હોય તો એને જે વિદ્યા પ્રારંભ સંસ્કાર રાખવો છે તો એ પૂજા પણ કરાવી શકાય. તો મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આજે બાળકો માટેના ઉપાયો કહે છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી અવરનવર સારી જાણકારી ઘરેલું ઉપાય સાથે હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, મને આપો હવે રજા. જય ભગવાન.